ગુડ મોર્નિંગ એવરી વન એન્ડ વેલકમ ટુ બીસીએ કરંટ અફેર્સ ઇન ગુજરાતી. મિત્રો, આજ છે 9 સપ્ટેમ્બર 2019 અને આવનારી તમામ પરીક્ષામાં પૂછાઈ શકે એવા કરંટ અફેર્સના પ્રશ્નો આપણે અહીં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરીને વાંચી શકો છો, સાથે ડિસ્ક્રિપ્શનમાં મેં ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે, તો ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરીને કરંટ અફેર્સની સાથે સાથે જીકે પણ મેળવી શકો છો. તો મિત્રો, આવો જોઈએ 9 સપ્ટેમ્બરના રોજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો, 9 સપ્ટેમ્બરના કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો છે. એમાંનો પહેલો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યમાં પહેલું ફૂડ પાર્કનું છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ઓપ્શન છે કેરળ, અસમ, તેલંગાણા અને એક પણ નહીં. તો મિત્રો, હાલ તેલંગાણામાં પહેલું ફૂડ પાર્ક છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. અને મિત્રો, આ ફૂડ પાર્ક છે એનું ઉદ્ઘાટન છે એ શ્રીમતી હરસિમર છે એના દ્વારા કરવામાં આવેલ છે. હવે મિત્રો, ઉદ્ઘાટન છે એ તેલંગાણામાં થયેલ છે. તેલંગાણાની રાજધાની શું છે? હૈદરાબાદ. તેલંગાણાના મુખ્યમંત્રી હાલ કોણ છે? કે ચંદ્રશેખર રાવ. અને તેલંગાણાના ગવર્નર હાલ કોણ છે? ડોક્ટર તમિલસાઇ સોનગરા. આગળનો પ્રશ્ન છે, હાલમાં કયા મંત્રાલયે એકલ ઉપયોગવાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો છે? ઓપ્શન છે ખાદ્ય અને ઉપભોક્તા મંત્રાલય, નાણાં મંત્રાલય, માનવ સંસાધન મંત્રાલય અને એક પણ નહીં. તો મિત્રો, હાલ ખાદ્ય અને ઉપભોક્તા મંત્રાલય છે તેના દ્વારા છે એ એકલ ઉપયોગવાળા જે પ્લાસ્ટિક છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. તો મિત્રો, ખાદ્ય અને ઉપભોક્તા મંત્રાલય દ્વારા છે એ મૂકવામાં આવેલ છે. તો આપણા જે ખાદ્ય અને ઉપભોક્તા મંત્રી છે એનું નામ શું છે? રામવિલાસ પાસવાન. આગળનો પ્રશ્ન જોઈએ તો ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં કઈ રાજ્ય સરકારે ડેલાવેયર સ્ટેટ ઓફ અમેરિકાની સાથે સમજૂતી કરી છે? ઓપ્શન છે પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત. તો મિત્રો, હાલ ગુજરાત ગવર્મેન્ટ છે તેના દ્વારા છે ડેલાવેયર સ્ટેટ ઓફ અમેરિકાની સાથે સમજૂતી થઈ છે. હવે મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સમજૂતી થઈ છે અને આ સમજૂતી છે એ શા માટે થઈ છે? તો જૈવ પ્રૌદ્યોગિક વિશ્વવિદ્યાલય છે અને જૈવ વિજ્ઞાન છે તથા નાણાંનો જે સહાયતા છે તેના માટે થઈને ગુજરાત ગવર્મેન્ટ છે તેના દ્વારા છે જે ડેલાવેયર સ્ટેટ ઓફ અમેરિકા છે એની સાથે સમજૂતી થઈ છે. હવે ગુજરાત દ્વારા સમજૂતી થઈ છે. તો ગુજરાતની રાજધાની શું છે? ગાંધીનગર. ગુજરાતના મુખ્યમંત્રી હાલ કોણ છે? વિજયભાઈ રૂપાણી. અને ગુજરાતના ગવર્નર હાલ કોણ છે? આચાર્ય દેવવ્રત. આગળનો પ્રશ્ન છે, હાલમાં ઇન્ડો કાર્પેટ ક્યાં આયોજિત કરવામાં આવશે? 28મો જે ઇન્ડો કાર્પેટ છે એ ક્યાં આયોજિત થશે? ઓપ્શન છે પુણે, ઉત્તરાખંડ, બેંગકોક અને એક પણ નહીં. તો આનો સાચો ઓપ્શન થાય છે બેંગકોક. મિત્રો, બેંગકોક છે ત્યાંથી ઇન્ડો કાર્પેટનું જે 28મું સંમેલન છે આયોજિત થશે. તો મિત્રો, આ શું છે? ઇન્ડો કાર્પેટ 2019. તો મિત્રો, એક ઇન્ડિયન નેવી છે એનો અભ્યાસ છે અને આ વર્ષે ઇન્ડિયન નેવીની સાથે સાથે થાઈલેન્ડની જે નેવી છે એ પણ આમાં ભાગ લેશે. એટલે કે ભારતીય નેવી અને જે થાઈલેન્ડની જે નેવી છે એ સંયુક્ત રૂપે છે કાર્પેટ ઇન્ડો 28મો જે અભ્યાસ છે શરૂ કરશે. આગળ વધીએ એ પહેલાં અમારું ટેલિગ્રામ ચેનલ છે એ તમારા માટે ડિસ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ છે અને ઇન્સ્ટાગ્રામ છે તેની પણ છે લિંક ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આપેલી છે. તો ત્યાંથી તમે જોઈન કરીને કરંટ અફેર્સની સાથે સાથે જીકે પણ મેળવી શકો છો અને કોઈ પણ પ્રશ્ન છે એ ટેલિગ્રામમાં બીસીએ કરંટ અફેર્સ ઇન ગુજરાતી એવું સર્ચ કરીને અમને છે એ તમે પ્રશ્ન પૂછી શકો છો. અને જો છે એ તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવું છે તો ત્યાંથી ડિસ્ક્રિપ્શનમાંથી જોઈન કરી શકો છો. દરેક વિડીયો અને પીડીએફ છે ત્યાંથી મેળવી શકો છો. આગળનો પ્રશ્ન છે, હાલમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ શોની મિજબાની કોણ કરશે? ઓપ્શન છે મુંબઈ, કોચી, કોલકાતા અને એક પણ નહીં. તો મિત્રો, હાલ છે એ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ છે એની મિજબાની કોચી છે એ કરશે. હવે મિત્રો, મિજબાની છે એ તો કોચી કરવાનું છે. તો જે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ છે એનું આયોજન કોના દ્વારા થયેલ છે? તો મિત્રો, ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ છે એનું આયોજન છે એ સી ફૂડ એક્સપોર્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા છે તેના દ્વારા કરવામાં આવેલ છે. હવે મિત્રો, કોચી એટલે કે કેરળ. તો કેરળની રાજધાની શું છે? તિરુવનંતપુરમ. અને કેરળના મુખ્યમંત્રી હાલ કોણ છે? પિનરાઈ વિજયન. અને ગવર્નર હાલ કોણ છે? આર એમ મુહમ્મદ ખાન. આગળનો પ્રશ્ન છે, હાલમાં કઈ રાજ્ય સરકારે પર્યટન પરિયોજનાઓ માટે વર્લ્ડ બેંકની સાથે સમજૂતી કરી છે? ઓપ્શન છે રાજસ્થાન, ઓડિશા, ઉત્તરપ્રદેશ અને એક પણ નહીં. તો મિત્રો, હાલ ઉત્તરપ્રદેશની ગવર્મેન્ટ યોગી આદિત્યનાથની જે સરકાર છે તેની ગવર્મેન્ટ દ્વારા છે એ હાલ પર્યટન પરિયોજના માટે વર્લ્ડ બેંક છે એની સાથે સમજૂતી થઈ છે. હવે મિત્રો, વર્લ્ડ બેંકની સાથે સમજૂતી થઈ છે તો
વર્લ્ડ બેંક છે એના વિશે પણ થોડીક માહિતી મેળવી લઈએ. વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 1945માં થઈ હતી. વર્લ્ડ બેંકનું વડું મથક છે વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે અને એના જે ચેરમેન છે હાલ ડેવિડ માલપાસ છે. મિત્રો, ઉત્તર પ્રદેશની ગવર્મેન્ટ દ્વારા છે એ પર્યટન પરિયોજનાઓ માટે થઈને $1 મિલિયન છે સમજૂતી થઈ છે. હવે મિત્રો, $1 મિલિયન છે એમાંથી 70% છે એ વર્લ્ડ બેંક આપશે અને 30% છે યુપી ગવર્મેન્ટ છે આપશે. આગળનો પ્રશ્ન છે, હાલમાં આવેલી રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં પહેલી તિમાહી FDI કેટલા ટકા રહેવાનું અનુમાન છે? ઓપ્શન છે 17, 14, 28 અને 1 પણ નહીં. તો મિત્રો, હાલ એક રિપોર્ટ આવી છે અને આ રિપોર્ટ અનુસાર FDI છે એ 2020માં 28% રહેવાનું અનુમાન છે. તો FDIનું ફૂલ ફોર્મ શું થાય છે? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને એની એક રિપોર્ટ અનુસાર 2020માં છે એ FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો દર છે 28% રહેવાનું અનુમાન છે. આગળનો પ્રશ્ન છે, હાલમાં કયા દેશે સમુદ્રયાન પરિયોજનાઓ શરૂ કરવાની છે જાહેરાત કરી છે? ઓપ્શન છે શ્રીલંકા, ભારત, ચાઇના અને એક પણ નહીં. તો મિત્રો, હાલ આપણા દેશ ભારત કે જેના દ્વારા છે એ સમુદ્રયાન પરિયોજનાઓ છે શરૂ કરવાની જાહેરાત થઈ છે. હવે મિત્રો, પાણીની અંદર 6000 મીટર છે એ અંદર જઈને રિસર્ચ કરવા માટે છે એ ભારતે સમુદ્રયાન પરિયોજનાઓ છે એની શરૂઆત કરી છે. આગળનો પ્રશ્ન છે, હાલમાં BH ઉત્સર્જન માપદંડોને પૂરા કરનાર પહેલા ઉપકરણ નિર્માતા કોણ બન્યા છે? ઓપ્શન છે ટાટા, મહિન્દ્રા, અશોક લીલેટ્સ અને એક પણ નહીં. તો મિત્રો, હાલ અશોક લીલેટ્સ છે એ BS6 ઉત્સર્જન માપદંડો છે એને પૂર્ણ કરનાર છે એ પહેલા ઉપકરણ નિર્માતા બન્યા છે. મિત્રો, BS6 એક ગાડી છે અને એ છે એ B5 ગાડી છે એના કરતાં ઓછું પ્રદૂષણ છે કરશે, જેથી પર્યાવરણ છે એનું પ્રદૂષણ છે ઘટશે. અને આ માટે જે પહેલું જે વ્હીકલ છે એ બનાવનાર છે એ અશોક લીલર્ટ્સ બન્યો છે. હવે મિત્રો, અશોક લીલર્ટ્સની વાત છે તો અશોક લીલર્ટ્સ વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ. અશોક લીલર્ટ્સની સ્થાપના ક્યારે થઈ હતી? 1948માં થઈ હતી અને વડું મથક છે ચેન્નઈમાં આવેલું છે. મિત્રો, આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવશો. સાથે અમારું ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલ છે એ તમે જરૂર છે એ ચેક કરશો કે જ્યાંથી તમને કોઈ પણ છે એ માહિતી મળી શકે છે. અમારું જે ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂર દબાવશો જેથી તમને ડેલી કરંટ અફેર્સનો વિડીયો છે મળતો રહે. થેન્ક યુ ફોર વોચિંગ ડેલી કરંટ અફેર્સ બાય બુનિયાદ કરિયર એકેડેમી. થેન્ક યુ, ટેક કેર, હેવ અ નાઇસ ડે.